નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને. શિયાળામાં આપણે જે શાકભાજીની વાત કરીએ છીએ એ જ પ્રમાણે આજે હું તમને એક નવા શાક અને એવા શાકની વાત કરવાની છું કે જે આપણે ઘરમાં ઉપયોગ તો કરીએ છીએ પણ એ સિઝનમાં જ્યારે આવે છે અને એ શિયાળામાં જ આવે છે. અમુક મોટા શહેરમાં જોવા મળતું હોય છે કે ક્યારેક બારમાસી પણ હોય છે, પણ આપણી સાઈડ આપણે શિયાળામાં જ જોઈએ છીએ એ વસ્તુ. અને એ વસ્તુ છે સરગવો. સરગવાની વસ્તુ એવી છે કે આપણે સિઝન શિયાળાની અડધી ચાલુ થાય પછી ચાલુ થઈ જાય, હવે એક પંદર એક દિવસમાં સરગવો આપણને બજારમાં જોવા મળતો થઈ જશે. તો સરગવો છે ને એ એની સિંગની વાત છે કે આપણા શરીરના પોષક તત્વોની જરૂરિયાતોને પૂરી કરે છે અને એ કેન્સર, ડાયાબિટીસ, એનિમિયા, એલર્જી, અસ્થમા, પછી પેટનો દુખાવો હોય, કબજિયાત, એવી અનેક બીમારીઓ આ એક જ શાક દૂર કરે છે. કારણ કે સરગવો એ શરીર માટે ખૂબ જ પૌષ્ટિક આહાર માનવામાં આવે છે. એટલું જ નહીં, શરીરના કોઈપણ ભાગમાં સોજો હોય તો તેને દૂર કરવામાં સરગવો ઉપયોગી સાબિત થાય છે. હવે આ સરગવો છે એના કેટલા બધા ફાયદા છે. પછી પોટેશિયમ, કેળામાં જે પોટેશિયમ હોય તેના કરતાં 3 ગણું પોટેશિયમ સરગવાની સિંગમાં હોય છે. ત્યાર પછી છે આયરન. આયરન છે એ પાલકમાં હોય એના કરતાં 19 ગણું આયરન એની અંદર હોય છે. ત્યાર પછી છે વિટામિન એ. વિટામિન એ ગાજર કરતાં 2 ગણું છે. ત્યાર પછી આવે છે ફાઈબર. ફાઈબર એ ઓટ કરતાં 4 ગણું હોય છે. ત્યાર પછી આવે છે વિટામિન સી. તો વિટામિન સી નારંગી કરતાં 7 ગણું સરગવાની અંદર સમાયેલું હોય છે. ત્યાર પછી હોય છે વિટામિન બી ટુ. કેળા કરતાં 50 ગણું એનામાં બી ટુ વિટામિન સમાયેલું છે. ત્યાર પછી આવે છે સરગવાની અંદર વિટામિન બી થ્રી. જે આપણે સિંગદાણા ખાઈએ છીએ ને એના કરતાં 50 ગણું એ સિંગદાણા કરતાં 50 ગણું સરગવાની સિંગમાં સમાયેલું છે વિટામિન બી થ્રી. ત્યાર પછી આવે છે પ્રોટીન. દૂધ કરતાં 2 ગણું. ત્યાર પછી આવે છે મેગ્નેશિયમ. મેગ્નેશિયમ છે ને એ ઈંડામાંથી વધારે પ્રમાણમાં મળે છે, પણ ઈંડા કરતાં પણ 36 ગણું. હવે આટલા બધા ગુણધર્મો ધરાવતો સરગવો છે, આટલી કેટલી વસ્તુ ખાઈએ ને આપણે તો આટલા વિટામિન આપણા શરીરમાં મળે છે. હવે આ જુદી જુદી વસ્તુઓ ખાવી એના કરતાં સરગવો એકલો ખાવો કેટલો હિતાવહ છે. આપણા શરીરમાં વિટામિન્સ એ બધા કેટલા જરૂરી અને મહત્ત્વના છે. વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી અને બી કોમ્પ્લેક્સ એ તો સરગવામાં હોય જ છે, પણ તેની સાથે સાથે એન્ટીઓક્સિડન્ટ માટે પ્રોટીન કેલ્શિયમથી ભરપૂર છે. તેનાથી પથરીની સમસ્યાથી દૂર થઈ શકે છે. પથરીની સમસ્યા જે લોકોને હોય ને જો સરગવો ખાય ને એને શિયાળામાં તો એ દૂર થઈ શકે છે. ખાસ વાત એ છે કે તેનાથી બ્લડ પ્રેશર પણ કાબૂમાં રહે છે અને સ્કિન, અત્યારે બધાને સ્કિન સારી દેખાય ને એ બહુ ગમતું હોય છે, તો તેનાથી સ્કિન પણ બહુ વધારે સારી રહે છે. ત્યાર પછી એ સરગવો છે ને કેલ્શિયમથી ભરપૂર છે તો એ શું કરે છે, હાડકાંને મજબૂત કરે છે. સરગવાની શિંગમાં કેલ્શિયમ અધિક માત્રામાં હોય છે. હવે એટલું બધું કેલ્શિયમ હોય છે તેનાથી હાડકાં મજબૂત થાય છે અને એનાથી આપણને ઢીંચણની જે તકલીફ હોય છે, અત્યારે મોટાભાગની પબ્લિકને ઢીંચણની તકલીફ તો હોય જ છે. ઘૂંટણ, ઢાંકણી ઘસાઈ જવી, પછી કમરની તકલીફ થવી, તો આ બધામાં કેલ્શિયમની ખૂબ જરૂર છે અને આ સરગવા એકમાંથી જ તમે મેળવી શકો છો. ત્યાર ઉપરાંત તેમાં આયરન હોય છે, મેગ્નેશિયમ, સિલિયમ, એ બધું જ હાડકાંને મજબૂત કરે છે અથવા આપણા શરીરના બીજા બધા બી જે સ્નાયુ છે એને મજબૂત કરવાનું કામ કરે છે. ત્યાર પછી સરગવાની અંદર બ્લડ શુગરનું લેવલ અને કોલેસ્ટ્રોલના લેવલને તે
સંતુલિત કરે છે. વધારે પડતું જેનું હાઈ બ્લડ પ્રેશર રહેતું હોય ને, બીપી વધારે વધવું આપણી સાદી ભાષામાં કહીએ, તેને કંટ્રોલ કરે છે. કોલેસ્ટ્રોલનું પ્રમાણ નીચું લાવે છે. એટલા જ માટે કોલેસ્ટ્રોલને જો નીચું કરતું હોય તો એ હૃદયરોગ માટે કેટલું ગુણકારી થયું. પછી ત્યાર પછી આવે છે કેન્સર પ્રતિરોધક. સરગવાની સિંગમાં એન્ટીઓક્સિડન્ટ ખૂબ ભરપૂર માત્રામાં સમાયેલું છે. કેમ્ફ્રિઓલ, ક્યુરિસેટિન, રેહામન્ટિન જેવા એન્ટી કેન્સરના તત્વ સમાયેલા છે. તે સ્કિન, લીવર, ફેફસા અને ગર્ભાશય આ બધાના કેન્સર સામે તમને રક્ષણ આપે છે. કારણ કે અત્યારે આપણે કેટલું બધું જોવા જઈએ છીએ કે કેન્સર બહુ વધી રહ્યું છે, અને એ આ બધા કેન્સરની સામે સરગવો એ આપણને રક્ષણ આપે છે. તો આપણે ખાઈએ તો છીએ પણ એ ક્યારેક ક્યારેક, પણ એનો થોડો ઉપયોગ વધારવાનું. તો એનાથી અત્યારે બહુ ઝડપથી કેન્સર પ્રસરી રહ્યા છે. આપણે દરેક લોકોને મોઢે સાંભળીએ છીએ કે આપણા રિલેટિવમાં અહીંયા કેન્સર જોવા મળ્યું, અહીંયા કેન્સર જોવા મળ્યું. તો એની સામે ઘણું બધું રક્ષણ કરે છે. ત્યાર પછી પથરી, કિડનીમાં જામેલા અનાવશ્યક કેલ્શિયમને શરીરમાંથી તે બહાર કાઢવામાં ઉપયોગી થાય છે. તેમજ પથરી બનવા નથી દેતું. સરગવું જો તમે ખાવ ને તો આપણા શરીરમાં ઘણીવાર ક્ષાર વધી જવાથી પથરી બને છે, અને કાં તો પિત્તાશયમાં અથવા કિડનીમાં. પથરી એવી અચાનક દુખાવો કરે ને એટલે આપણે ટેસ્ટ કરાવીએ ત્યારે ખબર પડે કે પથરી છે, અને પછી એ નાની હોય તો નીકળી જાય, પણ 3 mmથી મોટી હોય તો પથરી જલ્દી નીકળે નહીં, પછી એના ઓપરેશનો કરવા પડે, આવી બધી સમસ્યા થાય. તો એના કરતાં આ સરગવાથી પથરીમાંથી પણ મુક્તિ મળે છે. તે કિડની જે સ્ટોન કહીએ છીએ, પથરી કહીએ છીએ, એ દુખાવો અને બળતરામાં પણ રાહત આપે છે. હવે આ સરગવો તમે શાક એકલું તો બનાવીને ખાઈ શકો છો, પણ ઘણા લોકોને ન ભાવે શાક, તો તમે શું કરી શકો? સરગવાનું સૂપ બનાવીને પીવો. આપણી ઘરની બહેનોને બધાને સૂપ બનાવતા આવડતો જ હોય છે, સરગવાનો નહીં પણ બીજા ઘણા બધા વસ્તુનો આપણે સૂપ ઘરમાં બનાવતા હોઈએ છીએ. તો એનો સરગવાનું શાક તો બનાવવાનું છે, પણ એ એકલું શાક પછી ખાઈ ખાઈને કેટલું ખાવું? તો તમે સૂપ બનાવી શકો છો. પછી તેને શાક સિવાય આપણે બેસનની અંદર એને કઢી ટાઈપમાં શાક બનાવીને ખાતા હોય છે. ઘણા લોકો બટેકામાં પણ શાક બનાવીને ખાતા હોય છે. અને એને તમે એમને બાફી સિંગોને સહેજ પાણીની અંદર મીઠું નાખી દેવાનું, અને બોઇલ થઈ જાય સિંગ ત્યાર પછી તમે એને ઉપયોગમાં ખાલી ચૂસીને પણ ખાઈ શકો છો. હવે આ સરગવામાં કેટલા બધા ગુણ સમાયેલા છે. હવે સરગવો તો એટલો ઉપયોગી છે પણ એના પાન પણ એટલા બધા ઉપયોગી છે. સરગવાના પત્તામાં પણ આટલા જ ગુણધર્મો સમાયેલા છે. મારા ઘરની સામે જ સરગવો ઉગેલો છે, તો જ્યારે એ સરગવો થોડો બહુ વધી જાય ને તો અમે લોકો કટ કરી દઈએ છીએ, અને એના જે પત્તા હોય ને એને ધોઈ અને અમે પાવડર બનાવ્યું છે. તો એ પાવડર પણ તમે તમારી રસોઈ બનાવો ને ગમે તે, તો એમાં ઉપયોગ કરી શકો છો. આપણા ઘરમાં બાજરીના લોટના વડા બનતા હોય છે, પછી આવો સૂકો નાસ્તો ગમે તે આપણે બનાવતા હોય છે, સેવ, આ બધામાં જો એ પાવડર 1-2 ચમચી તમે ઉપયોગમાં લેશો ને તો એ સરગવાના ગુણધર્મો પણ મળી રહેશે, અને એનાથી જે ગ્રીન કલર આવે છે ને એનાથી ટેસ્ટ પણ સારો આવે છે. અને અમે તો સરગવાના લીલા પત્તા હોય છે ને, લીલા પત્તાના જે આપણે શિયાળામાં આપણે મેથીનો ઉપયોગ કરીને થેપલા બનાવીએ છીએ, એ થેપલામાં મેથી તોય કદાચ કડવાશ મૂકે છે. થોડી વધારે માત્રામાં મેથી નાખી દઈએ ને તો બાળકોને કડવાશ લાગતી હોય છે, પણ આ સરગવાના પત્તા તમે નાખશો ને તો જરાય કડવાશ નથી લાગતી. અમારા ઘરમાં અમે અત્યારે હાલ પણ બનાવીએ જ છીએ. ઇમરજન્સીમાં થેપલા બનાવવાની ઈચ્છા થઈ હોય તો પછી મેથી લેવા જઈએ, લાવીએ, સાફ કરીએ, એના કરતાં ઘરની આગળ જ અમારે સરગવો છે તો એને પત્તાને અમે ધોઈ સાફ કરી અને થોડા ઝીણા કટ કરી લઈએ અને એના થેપલા બનાવીએ છીએ. અને મેં આવું બનાવવાનું શરૂ કર્યું એના પછી તો અમારી આખી સોસાયટી બધા જ લોકો એ સરગવો લઈ જાય છે અને બધી વસ્તુમાં વાપરે છે. મેથીના થેપલા તો ખરી બનાવીએ એવા સરગવાના, પણ જે આપણા ગોટા બનાવીએ છીએ
એક ગોટાની અંદર પણ એ લોકો સરગવો નાખતા હોય છે. હવે આવી બધી નવી નવી અવનવી વસ્તુઓ એના પત્તામાંથી પણ અમે બનાવીએ છીએ. તો તમે સરગવાની સિંગ તો ખાજો, પણ એની સાથે જો અનુકૂળતા પડે તો પત્તા પણ તોડજો. ક્યાંક નજીકમાં હોય, આપણી સોસાયટીમાં હોય કે આજુબાજુમાં કોઈ રિલેટિવના ત્યાં મળી રહે પત્તા, તો એ પત્તા પણ તમે વાપરી શકો છો. આટલા બધા ગુણધર્મોથી ભરેલો સરગવો અને આપણે એને જો શિયાળામાં ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરીએ ને, તો ક્યારે આપણને આખું વર્ષ ઢીંચણની તકલીફ, કમરની તકલીફ કે બીજી કોઈ તકલીફ ના થાય. હવે આ બધી વસ્તુ આપણે ખાતા તો હોઈએ છીએ, પણ એના ગુણધર્મો શું છે ને, આપણા શરીરમાં શું રોલ ભજવતો હોય છે ને, એની પ્રોપર્ટીની વાત કરી મેં તમને. કે આ બધી વસ્તુ આપણે ખાઈએ છીએ પણ એની ફાયદા શું છે ને એ નથી ખબર હોતા. એટલા માટે મેં સરગવાના ફાયદા તમને જણાવ્યા. તો હવે તમે આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ઘરમાં વાપરવાનું ચાલુ કરી દેજો. તમારા મિત્રો, ફ્રેન્ડ સર્કલ બધાને વાત કરજો અને મારો વિડીયો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઇબ કરજો અને ગ્રુપમાં પણ મોકલજો. થેન્ક યુ મિત્રો.